ધોરણ 4 કુહુ એમાં આપણે પાઠ 3 છે જેનું નામ છે શંખલાની બહેન છીપલી. તો આ પાઠ છે તે આપણે આગળ પૂરીએ. તેમાં ક, તેમાં પ્રશ્ન એક છે કે ભાઈ બહેને ઘરેથી ભાગી જવા સી યુક્તિ કરી. ચાલો તો તેમાં લખો, ભાઈ બહેનની, ભાઈ બહેનની પાછલા પહોરની નિંદ્રા, પાછલા પહોરની નિંદ્રા ઉડી, નિંદ્રા ઉડી ગઈ હતી. તેઓએ ઓશિકા ઉપર, તેઓએ ઓશિકા ઉપર બે ધાબળા, બે ધાબળા ઓઢાડ્યા અને, ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા. પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા, ભાગી ગયા. ચાલો આગળ જોઈએ કે ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી. ચાલો તેમાં લખો કે રાત્રિના પાછલા પહોરનો સમય હતો, રાત્રિના પાછલા પહોરનો સમય હતો, સમય હતો ભાઈ બહેનની નિંદર ઉડી ગઈ, ભાઈ બહેનની નિંદર ઉડી ગઈ હતી. તેમના મા બાપ, તેમના મા બાપ ઊંઘતા હતા, ઊંઘતા હતા તેવા સમયે, તેવા સમયે ઓશિકા ઉપર, ઓશિકા ઉપર બે ધાબળા, બે ધાબળા ઓઢાડીને, ઓઢાડીને ભાઈ બહેન ચૂપચાપ ભાગ્યા, ચૂપચાપ ભાગ્યા તેથી મા બાપને ખબર ના પડી, ખબર ના પડી. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઘરની બહાર એવું શું થયું જે ભાઈ બહેનને ખૂબ ગમે છે. તેમાં લખો, ઘરની બહાર, ઘરની બહાર ખુલ્લી હવા છે, ખુલ્લી હવા છે ઠંડો વાયરો વાય છે, ઠંડો વાયરો વાય છે અજવાળી રાત્રિ છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે, અને મોકળાશ છે ભાઈ બહેનને, ભાઈ બહેનને આ બધું, આ બધું ખૂબ ગમે છે, ખૂબ ગમે છે. ચાલો ત્યારબાદ, ચૂંદડી શાની બનેલી છે, આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે. તો લખો, ચૂંદડી
ઝાકળની બનેલી છે, ઝાકળની બનેલી છે. આવી ચૂંદડી, આવી ચૂંદડી જોવાની મજા. ખતમ ન થાય, ખતમ ન થાય તે માટે તેઓ, તે માટે તેઓ ચૂંદડીનો છેડો, ચૂંદડીનો છેડો ઝાલીને, ઝાલીને આકાશમાં જશે અને જોશે કે, જોશે કે એનું સાળવી કોણ છે, એનું સાળવી કોણ છે. સાળવી એટલે કે વણકર કોણ છે. ચાલો ત્યારબાદ, ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે છે તે માટે ભાઈ બહેન શું કરશે, તો તેમાં લખો ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે, સુંદર લાગે તે માટે ભાઈ બહેન આભથી, ભાઈ બહેન આભથી તારલા લાવીને, તારલા લાવીને ધરતીને ખોળે, ધરતીને ખોળે ખંખેરશે, ખંખેરશે તેઓ સોનેરી કોરની વાદળી, સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર, લાવીને ધરતી પર ચારે બાજુ, ચારે બાજુ ચંદરવા બાંધશે, ચંદરવા બાંધશે. ચલો આગળ જોઈએ. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો, તો તેમાં જોઈએ. પહેલું, દિવ્યાશ અભ્યાસમાં હોશિયાર હતો, દિવ્યાશ અભ્યાસમાં હોશિયાર હતો, તો સાચું. રક્ષાબંધનના દિવસે સૌએ દિવ્યાશે બનાવેલી રાખડીઓ જ ખરીદી, સાચું. દિવ્યાશે શાળાના સભાખંડમાં બધી રાખડીઓ ગોઠવી, તો ખોટું. રક્ષાબંધનના દિવસે દિવ્યાશની આંખોમાં હરખના આંસુ હતા, સાચું કે ખોટું, તો કે ખોટું. દિવ્યાશને રિયાએ રાખડી બાંધી, તો સાચું. ત્યારબાદ, ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા, તો ખોટું. કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈએ બહેનની કાળજી લીધી, એટલે સાચું. ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું, તો ખોટું. ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવ્યું, ખોટું. ઠંડા પવનથી ભાઈ બહેનથી જી ગયા, ખોટું. ત્યારબાદ, ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી, તો સાચું. ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા, ખોટું. ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે, તો કે સાચું. ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે, સાચું. તારલા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે, તો સાચું. ત્યારબાદ આગળ, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. મને કારેલાનું શાક ખૂબ ભાવે, આ વાક્ય કોણ બોલે છે, તો કે રિયા.
ત્યારબાદ આ રાખડી તો બારે માસ પહેરવી ગમે એવી કળા જેવી છે, તો આ કોણ બોલે છે? નેહા. ત્યારબાદ દિવેશ, આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે? તો આ વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ધૈર્ય. લે તારો હાથ કેમ ખાલી છે, આ વાક્ય કોણ બોલે છે? રિયા. ત્યારબાદ આગળ જોઈએ તો કે કોષમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા. કોણે આપ્યા? વર્ગ શિક્ષકે કે આચાર્યએ? તો તેમાં શું આવશે? આચાર્યએ. તો એમાં લખું આચાર્યએ. ત્યારબાદ દિવ્યેશે ખાલી જગ્યાની પટ્ટીઓથી રાખડીનું બોક્સ બંધાવ્યું, આઈસ્ક્રીમની કે કુલ્ફીની? તો કે કુલ્ફીની. તો લખો કુલ્ફી. દિવ્યેશે પર્યાવરણના શિક્ષક માટે ખાલી જગ્યાની રાખડી બનાવી, કેની બનાવી હતી? તો કે ચણોઠીની. તો લખો ચણોઠી. દિવ્યેશ ખાલી જગ્યા વર્ષનો હતો, કેટલા વર્ષનો હતો? 9 વર્ષનો. ત્યારબાદ વાતચીત છે તે તમારે જાતે કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 છે કે નીચેના વાક્ય વાંચો, એમાં દિવ્યેશને લગતી 3 બાબત, લાગણી, આવડતને, ઘરની સ્થિતિ. તો જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળ કોષમાં જે શબ્દ આપ્યા છે તે કોષમાં લખવાના છે. ભૂખને રોકી લે, તો આમાં શું આવશે? તો કે ઘરની સ્થિતિ. તો લખો ઘરની સ્થિતિ. ત્યારબાદ કારીગરી વડે અજબ સર્જન, તો આમાં શું આવશે? આવડત. રંગોના છાંટણાથી સજાવવું, તો આ પણ આવડત છે. રિયાને કારેલાનું શાક ભાવે, તો આ શું છે? લાગણી. ટીંગલીની યાદ, તો પણ લાગણી. આંખમાં આંસુ ઘસી આવ્યા, લાગણી છે. તારા માટે મારા ચિત્રકાર, તો શું છે? આવડત. મજા કરવી એ સપના સમાન, તો ઘરની સ્થિતિ. સજાવેલી વસ્તુ વેચી નફો મેળવે, આવડત. કારેલાની રાખડી, તો પણ આવડત. રાખડી પરનું દિવ્યેશના ભીંજાઈ ગયું, તો લાગણી. ત્યારબાદ આગળ જોઈએ, આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો. તો તેમાં છે પહેલું ટેકો કરવો એટલે કે મદદ કરવી. તેલ મૂકી દીધું છે વિવેક, ટેકો કરવા રસોડામાં આવ. ત્યારબાદ ફુરસદ, તો તેમાં શું આવશે? નવરાશ. નવરાશ. ભરતભાઈ તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી. ત્યારબાદ મારે નવરાશ નથી, કાલે જ આવજો, ઠીક છે ને? ઠીક રહેશે. કારીગરી એટલે કે કળા કૌશલ્ય, કળા કૌશલ્ય અથવા તો કુશળ, સોરી, અથવા તો બનાવટ, બનાવટ. જૈમી, મમ્મી આ ઢીંગલી તમે બનાવી? મમ્મી, ના, દાદીએ એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે. ચાલો ત્યારબાદ પ્રવીણ એટલે કે હોશિયાર અથવા કુશળ. જયંતભાઈ આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિગીસા તે તરત જ દોરી લે. મનીષભાઈ, હા, જિગીસા ચિત્ર દોરવામાં કુશળ છે. ત્યારબાદ નજીકના અર્થવાળા વાક્યો છે તેની સામે સાચાની નિશાની કરવાની છે. દિવ્યેશ ગરીબ મા બાપનું એકમાત્ર સંતાન છે, તો દિવ્યેશને એક પણ ભાઈ બહેન ન હતા. દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું કે તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા ન હતા? તો તેમાં શું આવશે? દિવ્યેશને એક પણ ભાઈ બહેન ન હતા. પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફી મોં સુધી ન લઈ જવા માટે લઈ જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો, એટલે કે ગરીબને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવી લીધો હતો. બીજું, ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશ કુલ્ફી ખાવાની ઈચ્છા મારી નાખી. બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યેશને કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી. તો આમાં શું આવશે? પહેલું વાક્ય. ત્યારબાદ
દિવ્યેશ ઘણી હોંશથી પોતાની કલા કારીગરીના અજબ દર્શન કરતો. તો તેમાં દિવ્યેશ ઘણા ઉમંગથી નવા ચિત્ર દોરતો. બીજું, દિવ્યેશ ઉત્સાહભેર નવી નવી વસ્તુઓ બનાવતો. અને ત્રીજું, દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુ બનાવતો. તો તેમાં શું આવશે? ત્રીજું. ચોથો છે, રક્ષાબંધનના દિવસે શાળાએ મેળો જામ્યો. રક્ષાબંધનના દિવસે શાળાએ ખૂબ ભીડ થઈ હતી. રક્ષાબંધનના કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું અને રક્ષાબંધનના દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા. તો શું આવશે? પહેલું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લીધો પૂર્યો છે તે તમારે વ્યવસ્થિત અને સારા અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે.